ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજનો આપણો વિષય છે ગણિત ગમત ચલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગણિત ગમત માં વધારે જૂથ પર ખરાની નિશાની કરો ખરાની નિશાની કરવાની છે પહેલા આપણે વસ્તુ ગણવાની બંને વસ્તુ ગણવાની જે વસ્તુ વધારે હોય એ બાજુ રાઈટ કરવાનું સાચાની નિશાની કરવાની છે પેલા વસ્તુ ગણવાની અને પછી ઉપર સાચાની નિશાની કરવાની છે અને આગળ આપણે જૂથ બનાવતા શીખી દસ થી વીસ ની ગણતરી કરતા શીખી ગયા પછી આપણે દશક અને એકમમાં સંખ્યા લખતા શીખી ગયા હવે એ જ રીતે આપણે વધારે અને જે વધારે વસ્તુ હોય એની સામે સાચાની નિશાની કરતા ચલો આપણે વસ્તુ લેવાની સાત નવ દસ અગિયાર બાર તેર ચૌદ કેટલી માટલી જાય રહી ચૌદ માટલી છે તો અહીંયા તમને યાદ ના રહેતા હોય તો અહીંયા ચૌદ નાના અક્ષરે લખી દેવાના પછી શું છે બાજુમાં જે બીજી માટી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર કેટલા છે તેર છે તો અહિયાં લખવાના હવે ચલો નિશાની કઈ સાઈડ કરવાની ચૌદ બાજુ કરવાની કઈ સાઈડ ચૌદ બાજુ કરવાની તો આમ કરીને આમ ચૌદ સાઈડ સાચાની નિશાની કરી દેવાની હવે ચલો એ જ રીતે આપણે આગળ એક બીજું ચિત્ર જોઈશું ગણીશું અને પછી સાચાની નિશાની કરવાની છે પેલા ચિત્ર બંને ગણી લેવાના અને પછી સાચાની નિશાની કરવાની અહીંયા શેનું ચિત્ર છે પાંદરા ચિત્ર છે શેનું છે પાંદરા ચિત્ર છે પેલા પાંદરા ગણી લેવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ કેટલા પાંદડા છે ચૌદ તો અહીંયા નાના અક્ષરે ચૌદ લખી દેવાના અને પછી આ બાજુમાં જે ચિત્ર આપ્યું છે એને પણ ગણવાના કેટલા પાંદડા થાય છે પેલા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર હવે સોળ વધારે કે ચૌદ વધારે વિદ્યાર્થી મિત્રો વેરી ગુડ સોળ વધારે છે તો આપણે સોળ ની ખાના માં સાચાની નિશાની કરવાની આ બંનેમાંથી જે વધારે છે એની બાજુ જ કરવાની એટલે સોળ વધારે છે એટલે આપણે સોળ બાજુ સાચાની નિશાની કરવાની હવે એ જ રીતે આગળ શેનું ચિત્ર છે બોલનું ચિત્ર છે શેનું છે બોલનું ચિત્ર છે બંને બાજુ બોલનું ચિત્ર દોરેલું છે તમારે જાતે આ બોલ ગણવાના અને જે વધારે હોય એ બાજુ તમારે સાચાની નિશાની કરવાની છે હવે એ જ રીતે નીચે કેરીનું ચિત્ર છે શેનું ચિત્ર છે કેરીનું ચિત્ર છે બંને બાજુ કેરીનું ચિત્ર આપેલું છે શું છે બંને બાજુ કેરીનું ચિત્ર આપેલું છે એ કેરી પેલા તમારે ગણવાની જે કેરી વધારે હોય એ બાજુ સાચાની નિશાની કરવાની તમારે એક આ ચિત્ર ચિત્ર અને એ જાતે તમારે ચોપડીમાં પૂરવાનું છે તમને ના ખબર પડે તો પેલા ગણીને નાના નાના અહીંયા સંખ્યા લખી દેવાની અને પછી બંને માંથી વધારે કયું છે પછી જ તમારે સાચાની નિશાની કરવાની છે હવે એ જ રીતે આપણે આગળ ક્રમને જોડો શીખીશું શું છે એ નંબર આપેલા છે એને શું કરવાનું છે આપણે એક થી બે બે થી ત્રણ એ જોડીને ચિત્ર પૂર્ણ કરવાનું છે ચલો હું જોડું છું એ રીતે તમે જોઈ લેજો પેલા એક થી બે થી ત્રણ ત્રણ થી ચાર ચાર થી પાંચ પાંચ થી છ થી સાત સાત થી આઠ આઠ થી નવ નવ થી દસ હું જેમ કરું છું એમ જ તમારે કરવાનું છે દસ થી અગિયાર અગિયાર થી બાર 12 થી તેર હવે તેર થી ચૌદ 14 થી પંદર 15 થી સોળ 16 થી સત્તર 17 થી અઢાર અઢાર થી ઓગણીસ અને ઓગણીસ થી વીસ

ચોપડીમાં વધારે સંખ્યા સામે સાચાની નિશાની કરતા હવે આપણે નોટબુકમાં જોઈશું તમારે પણ મારી જેમ નોટબુકમાં ચિત્ર દોરવાના છે અને ચિત્ર ગણીને ખાનું બનાવી દેવાનું એ જે ખાનામાં વધારે સંખ્યા હોય એની સામે સાચાની નિશાની કરવાની છે હું તમને શીખવું કેટલા જાડ દોર્યા છે પેલા તમારે ગણી લેવાના અને પછી સાચાની નિશાની બંને બાજુના જાત પેલા ગણી લેવાના ચલો હવે આ બાજુના આપણે પેલા ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર કેટલા થયા અગિયાર હવે અહીંયા અગિયાર નાના અક્ષરે પેલા લખી દેવાના એટલે ખબર પડે કે અહીંયા અગિયાર જાત છે હવે આ બાજુના ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ કેટલા થયા નવ તો ચલો નવ વધારે છે કે અગિયાર વધારે છે વિદ્યાર્થી મિત્રો વેરી ગુડ અગિયાર વધારે છે તો આપણે કઈ બાજુ સાચાની નિશાની કરવાની અગિયાર બાજુ સરસ બધાને ખબર પડે છે આપણે વધારે સંખ્યા હોય સાચાની નિશાની કરવાની છે હવે એ જ રીતે આપણે આગળ ત્રિકોણ ગણીશું મેં શેનું ચિત્ર દોર્યું છે ત્રિકોણ નું ચિત્ર દોર્યું છે તો ત્રિકોણ પેલા ગણવાના અને પછી જ આપણે સાચાની નિશાની કરવાની છે ચલો એક બે ત્રણ ચાર પાંચ છ સાત કેટલા થયા સાત થયા હવે આગળ આ બાજુના ત્રિકા ત્રિકાંક ગણી લેવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ કેટલા થયા નવ હવે ચલો નવ વધારે છે કે સાત વધારે છે કેટલા છે નવ વેરી ગુડ તો આપણે કઈ બાજુ સાચાની નિશાની કરવાની વેરી ગુડ નવ બાજુ કઈ બાજુ કરવાની નવ બાજુ તમારે પણ આ રીતે ચિત્ર ગણવાના પેલા અને પછી તમારે આગળ સાચાની નિશાની કરવાની જેમ મે આગળ ઝાડ અને ત્રિકોણ ગણીને તમને શીખવાડ્યું ને કે મોટી સંખ્યા ઉપર સાચાની નિશાની કરવાની તમારે પણ આ બોલનું ચિત્ર અને આ પતંગનું ચિત્ર શેનું બોલ અને પતંગનું ચિત્ર તમારે તમારી નોટબુકમાં આ બધા જ ચિત્ર દોરવાના છે અને જાતે જ તમારે ગણીને સાચાની નિશાની કરવાની છે આ પેલા બે મેં શીખવાડ્યા છે આ બંને તમારે જાતે જ ગણવાના છે બોલ નું ચિત્ર બંને ચિત્ર પેલા બંને બાજુના બંને ખાનાના ચિત્ર ગણી લેવાના જે ખાનામાં વધારે હોય એ ખાનામાં સાચાની નિશાની કરવાની આમાં પણ પતંગમાં પણ બંને ખાનાના ચિત્ર પેલા ગણી લેવાના અને પછી તમારે આખા સાચાની નિશાની નાના ખાનામાં કરવાની બાય વિદ્યાર્થી મિત્રો